તો કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરોએ રેલી યોજી આજથી ગુજરાતી હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી કોલકાતાના ડોક્ટર ઉપર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે, જેમાં 1500 પૈકી 750 રેસિડન્ટ ડોક્ટર ઇમરજન્સીમાં સેવા આપશે. તેમજ ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે. મહત્વની વાત એ છે કે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેશે, પરંતુ અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સેવાને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોલકાતામાં ડોક્ટર પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં અખિલ ભારત હડતાળનું આહવાન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ હડતાળની અંદર ગુજરાતના ડોક્ટરોએ પણ જોડાયા છે. અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેના બીજે મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર, જુનિયર ડોક્ટર અને રેસિડેન્ટ તબીબો કે જે આ હડતાળની અંદર સામેલ થયા છે અને તેમનું એક જ કહેવું છે કે જ્યાં સુધી જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી તેઓ આ હડતાળને અને તેમાં પણ 24 કલાક માટે તેમણે કહ્યું છે કે તેઓ આ હડતાળને રાખશે. ડોક્ટરો ઇમરજન્સી વોર્ડની અંદર સેવા આપશે, એમાં પણ 1500-1700થી ફક્ત અને ફક્ત 750 ડોક્ટર જ એવા હશે કે જે ઇમરજન્સી સેવાની અંદર ઊભા રહેશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રહેવાની છે. ભારતીય ચિકિત્સા સંઘ, દિલ્હી ચિકિત્સા સંઘ અને તમામ આરોગ્ય સેવા સંગઠનો કે જેમણે ખાનગી ડોક્ટરોએ સાંજે 6 વાગ્યાથી કેન્ડલ માર્ચનું પણ આયોજન કર્યું હતું ઇન્ડિયા ગેટ પર અને હવે ઓપીડી અને વોર્ડ સેવાથી અળગા રહેવાની તેમણે વાત કરી છે. એટલે કે હવે જો સારવાર લેવા માટે આપ જશો તો 24 કલાક સુધી ઇમરજન્સી સેવા સિવાય કોઈપણ પ્રકારની સેવા આપને નહીં મળે, કારણ કે તબીબો અને ડોક્ટર્સ છે કે જે હડતાળ પર ઉતર્યા છે. આ ફક્ત એક વખતનું નથી, પરંતુ કોલકાતાની અંદર અને તેમાં પણ પશ્ચિમ બંગાળની અંદર અત્યારે હાલ ભારે લાગની જેવી સ્થિતિ છે. મમતા સરકાર વિરુદ્ધ હવે તમામ લોકો આવી પહોંચ્યા છે અને ડોક્ટરો એવું રહ્યા છે કે જ્યાં સુધી તેઓ માટે સુરક્ષાને લઈને કડક નિયમોનું આહવાન નહીં કરવામાં આવે, જ્યાં સુધી તેમને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી આ દેખાવો અને આ હડતાળ કાયમ રહેવાની છે. અને તેમાં પણ મહત્વની વાત એ છે કે આ એકમાત્ર આવી વસ્તુ નથી, પરંતુ આ પહેલા પણ ઘણી વખત ડોક્ટરો પર થયેલા હુમલા સામે આવી ચૂક્યા છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, બીજે મેડિકલ કોલેજના જેટલા પણ તબીબો છે તે અત્યારે હડતાળ પર ઉતર્યા છે, તેઓનું શું કહેવું સામે આવ્યું છે, વિગતો જણાવશો? ત્યાંથી જે નારા સાંભળવા મળી રહ્યા છે તે તમામ ડોક્ટર્સ કહી રહ્યા છે કે વી વોન્ટ જસ્ટિસ, અને આ રીતે જે રીતે ન્યાય પ્રક્રિયા છે અને તેમાં પણ ક્યારે પણ ન્યાયને ડીલે ન કરવામાં આવે તે સાથેના બેનર સાથે તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે, જે દ્રશ્યો જોઈ શકો છો તે બેઠા છે. તેમાંથી કેટલાક ડોક્ટરોએ એ પણ સ્લોગન સાથે બેનર પકડેલા છે કે તેમની જે વ્હાઇટ શર્ટ છે તેના ઉપર એ લાલ દાગ તો ધબ્બો ન રાખવો જોઈએ કે જેનાથી આ કોલકાતાની જે ઘટના બની હતી. જે ડોક્ટર્સ હોય છે તે દર્દીઓને બચાવવા માટે હોય છે, પરંતુ આ પરિસ્થિતિને જોતા અત્યારના ત્યાંના જે ડોક્ટર્સ છે, જે તબીબો છે, તે 24 કલાક માટે હડતાળ પર બેઠા છે અને તમામે આહવાન કર્યું છે કે જેટલા પણ ડોક્ટર્સ છે તેઓ જોડાય. કોલકાતાની અંદર જે હોરર ઘટના બની હતી તેને કોઈ ન ભૂલી શકે ને આજે એ ડોક્ટર સાથે થયું છે, કાલ ઉઠીને બીજા કોઈ ડોક્ટર સાથે થાય તો પછી તેમને ન્યાય ક્યાંથી મળશે એ પણ એક સવાલ છે. એસોસિએશન દ્વારા એ જણાવવામાં આવ્યું છે કે માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ન્યાય અને સુરક્ષા માટે આવશ્યક એક સ્ટેન્ડ છે, જેની અંદર તમામ ડોક્ટર્સે જોડાવવું એટલું જ મહત્વનું છે અને તમામ ડોક્ટર્સ અત્યારે જોડાયેલા જોવા પણ મળે છે. તેમણે કહ્યું છે કે અર્થપૂર્ણ પરિવર્તન માટે જરૂરી ગતિ ગુમાવવાનું જોખમ લેવામાં આવે, કારણ કે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન એવું છે કે જેણે નિર્ણય કર્યો છે કે તમામે તમામ એસોસિએશન દ્વારા જેટલા પણ ડોક્ટર્સ છે, જે વિદ્યાર્થીઓ છે, તેઓ આની અંદર જોડાય અને આ જે ન્યાય પ્રક્રિયા છે અને તેમાં પણ ખાસ કરીને કોલકાતાની આ ઘટના છે તેમાં જસ્ટિસ માટે થઈને તમામ ડોક્ટર્સ એકત્રિત થવું એટલું જ જરૂરી છે, અને માટે જ ઇન્ટર્ન, જુનિયર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટરો છે.